जय स्वामीनारायण, जय श्री कृष्ण। विद्यार्थी मित्रों, तो विषय हिंदी में धोरण 3 में अपने विषय हिंदी में शू आज शीखवानू छे ए आपणे जोईए। ए पहला आपणे अगाउना तास में शू शीख्या हता ए पहला आपणे समझी लईए। तो अगाउना तास में आपणे निबंध लेखन 4 सुधी आपणे अभ्यास कर्यो हतो। तो विद्यार्थी मित्रों, आ 1 થી 4 निबंध तमे निबंधनी नोट में लख्या पण हशे। तो विद्यार्थी मित्रों, तमे निबंधनी अलगनी नोट में लख्या पण हशे। तो विद्यार्थी मित्रों, हवे आपणे जे विषयनी नोट में हवे लखवानुं छे ए विषयनो आपणे अभ्यास करीए। के जे विद्यार्थी मित्रों, के जे आपणे जे 1 થી 4 निबंध सुधी आपणे अभ्यास कर्यो, हवे एना पहेला ना तासमां आपणे विषयनी नोट में पाठ 3 शब्द परिचय विषयनो अभ्यास कर्यो हतो। तो एमां विद्यार्थी मित्रों, आपणे शब्द परिचयनी अंदर आ स्वाध्याय प्रश्न 1 सुधी आपणे समझी गया, एनो अभ्यास कर्यो के नीचेना हिंदी शब्दों अने तेना गुजराती अर्थनुं वाचन अने लेखन करो। तो विद्यार्थी मित्रों, आपणे एज पाठ 3 शब्द लेखन में जे स्वाध्याय जोयो हतो आपणे ए केटला सुधी जोयो हतो, प्रश्न 1 सुधी जोयो हतो। तो हवे आपणे धोरण 3 में शब्द परिचय विषे आपणे स्वाध्याय सुधी अभ्यास कर्यो हतो, एमां स्वाध्यायमां आपणे प्रश्न 1 सुधी भणी गया हता। तो एमां हवे आ जे बाकी रहेला प्रश्नोनो आजे आपणे अभ्यास करवानो छे। तो अगाउ आपणे जे 2 તાસમાં નિબંધ 1 થી 4 વિશેનો અભ્યાસ કર્યો હતો એ તમે અલગ નિબંધની નોટમાં લખ્યું પણ હશે। હવે આપણે વિષયની નોટમાં જે પાઠ 3 શબ્દ પરિચય વિશે અભ્યાસ કર્યો હતો એમાં એ શબ્દ પરિચયમાં આ સ્વાધ્યાય લખવાનો છે। તો વિદ્યાર્થી મિત્રો, જોઈએ આપણે કે નીચેના હિન્દી શબ્દો સામે ગુજરાતી અર્થ લખો। તો અહીંયા જોઈશું, અહીંયા હિન્દી શબ્દો આપેલા હશે અને એની સામે આપણે ગુજરાતી અર્થ એના લખવાના છે। આ શું લખ્યું છે વિદ્યાર્થી મિત્રો? આ ઈના એ શું છે? હિન્દી શબ્દ છે। તો આપણે શું લખવાનું છે? એનો ગુજરાતી અર્થ લખવાનો છે। તો આઈના નો ગુજરાતી અર્થ શું થશે? અરીસો। નંબર 2, લડકા શું છે? લડકા એ હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? છોકરો। એના પછી છે પહાડ, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? પર્વત। કુદાળ શું છે? કુદાળ એ હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ થશે કોદાળી। એના પછી છે અંગૂઠી, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ થશે વીંટી। આના પછી છે કક્ષા, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ થશે ધોરણ। એના પછી છે તોતા, તોતા એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? પોપટ। એના પછી છે ચરખા, શું છે? ચરખા એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? રેટીયો। એના પછીનો શબ્દ છે અલમારી, અલમારી એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? કબાટ। એના પછીનો શબ્દ છે પૌદા, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? છોડ। એના પછી છે ચીડિયા, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? ચકલી। એના પછી છે ઉલ્લુ, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? ઘુવડ। ઘુવડ એ શું છે? એનો ગુજરાતી શબ્દ। એના પછી છે ફસલ, ફસલ એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? પાક। એના પછી છે અંગૂર, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ થશે દ્રાક્ષ। એના પછી છે ખુરશી, ખુરશી એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ થશે ખુરશી।
પછી છે જરના, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ થશે જરણું. એના પછી છે એનક, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ થશે ચશ્મા. એના પછી છે ડાકિયા, શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? ટપાલી. એના પછી છે પટાખે, શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? ફટાકડા. તમને પણ બાળકો હિન્દી વાંચતા આવડી ગયું ને? આવડે છે ને શબ્દો વાંચતા? તો તમે પણ મારી સાથે સાથે બોલજો. આ શું છે? નાખૂન, એ શું છે? નાખૂને હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? નખ. એના પછી છે બંદર, બંદર એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? વાંદરો. એના પછી છે સડક, સડક એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? રોડ. એના પછી છે તાંગા, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? ઘોડા, ગાડી. એના પછી છે ઈમારત, એ શું છે? હિન્દી શબ્દ છે, તો એનો ગુજરાતી અર્થ શું થશે? મકાન. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા શબ્દ પરિચયની અંદર આપણે શું જોયું? કે જે સ્વાધ્યાય આપણે જે અગાઉના તાસમાં આપણે શીખી ગયા છીએ, અગાઉ એટલે કે જે 1-4 નિબંધનો અભ્યાસ કર્યો એના પહેલાં, તો એ શબ્દ પરિચયમાં સ્વાધ્યાય આપણે પ્રશ્ન 1 સુધી જોયો હતો. એના પછી જે પ્રશ્નો બાકી હતા એ આપણે આજે એનો અભ્યાસ કર્યો. તો શું અહીંયા આપણે કયો અભ્યાસ કર્યો? કે હિન્દી શબ્દો સામે એના ગુજરાતી અર્થ વિશેનો આપણે અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમારે હિન્દી શબ્દો અને ગુજરાતી અર્થને બરોબર સમજી લેવાના છે, અને વિષયની નોટમાં સારા અક્ષરે લખવાના પણ છે. તમારે અગાઉ વિષયની નોટમાં શબ્દ પરિચય પાઠ 3 લખાયો જ હશે. જે સ્વાધ્યાય તમે લખ્યો છે એના નીચેથી જ આ પ્રશ્ન ચાલુ કરવાનો છે. સ્વાધ્યાયમાં આપણે 1 પ્રશ્ન સુધી ભણી ગયા છીએ, તો એના પછીનો પ્રશ્ન લખવાનો છે. એના નીચે સારા અક્ષરે તમારે લખવાનું અને વાંચન પણ કરવાનું. હવે એના પછી જોઈશું નીચેના ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો લખો. આમાં શું કહ્યું? પહેલાં આપણે શું જોયું? કે હિન્દી શબ્દો સામે એના ગુજરાતી અર્થ જોયા. અને હવે કયો પ્રશ્ન આવ્યો? કે ગુજરાતી શબ્દો સામે હિન્દી શબ્દો આપણે લખવાના છે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ. આ શું છે? દીવો. દીવો એ શું છે? ગુજરાતી શબ્દ છે, તો આપણે એનો શું લખવાનું છે? હિન્દી શબ્દમાં લખવાનું છે. તો દીવો એ ગુજરાતી છે અને એનો હિન્દી શબ્દ થશે દીપક. એના પછી જોઈએ ટપાલી, એ ગુજરાતી શબ્દ છે, એનો હિન્દી શબ્દ જોઈએ ડાકિયા. એના પછી છે જરણું, એ શું છે? ગુજરાતી શબ્દ છે, પણ એનો આપણે હિન્દી શબ્દ જોઈશું જરના. એના પછી છે ચશ્મા, એ ગુજરાતી શબ્દ છે, પણ એનો આપણે હિન્દી શબ્દ જોવાનો છે. તો ચશ્માનો હિન્દી શબ્દ થશે એનક. એના પછી છે શાળા, એ શું છે? ગુજરાતી શબ્દ છે, પણ આપણે શું જોવાનું છે? એની સામે હિન્દી શબ્દ જોવાનો છે. તો શાળા એ ગુજરાતી શબ્દ છે, અને અળનું શું થઈ ગયું હિન્દીમાં? લ. તો આ હિન્દી શબ્દ શું બન્યો? સાલા. એના પછી છે દ્રાક્ષ, એ ગુજરાતી શબ્દ છે, દ્રાક્ષનો હિન્દી શબ્દ શું થશે? અંગુર. એના પછી છે ધોરણ, એ ગુજરાતી શબ્દ છે, પણ એની સામે આપણે શું લખીશું? હિન્દી શબ્દ. તો ધોરણ, એવું છે કે તમે કયા ધોરણમાં ભણો છો? તમને કોઈ પૂછે છે ને, તમારા સગા સંબંધી હોય, આડોશી પાડોશી, કે તમે કયા ધોરણમાં ભણો છો, એ જ ધોરણને આપણે હિન્દીમાં શું કહીશું? કક્ષા. શું કહેવાય? કક્ષા. એ તમારે બરોબર હવે ધ્યાન રાખવાનું છે, યાદ પણ રાખવાનું છે, કે કારણ કે હવે તમારે વિષય હિન્દી આવે છે, તો તમને એટલી સમજણ હોવી જોઈએ કે આને હિન્દીમાં શું કહેવાય અને ગુજરાતીમાં શું કહેવાય. ગુજરાતીમાં ધોરણ કહેવાય કે હું ધોરણ 3 ભણું છું,
કે તમે હિન્દીમાં પૂછવામાં આવે, કોઈ હિન્દી બોલતા હોય તો કે તમે કઈ કક્ષામાં ભણો છો, તો તમને સમજ હોવી જોઈએ કે કક્ષા એટલે કે ધોરણ, કે આપણે કયા ધોરણમાં ભણીએ છીએ, કે કક્ષા ત્રણમાં. એના પછી છે છો કરો, એ શું છે? ગુજરાતી શબ્દ છે. એનો હિન્દી શબ્દ શું થશે? લડકા. એના પછી છે છોડ, એ શું થશે? હિન્દી શબ્દ પૌદા. એના પછી છે પાક, એ શું છે? ગુજરાતી શબ્દ. એનો હિન્દી શબ્દ થશે ફસલ. એના આ શું છે? મકાન, એ ગુજરાતી શબ્દ છે. તો એનો હિન્દી શબ્દ શું થશે? ઇમારત. પછી સવાર, એ ગુજરાતી શબ્દ છે. તો એને હિન્દી શબ્દ શું થશે? સુબહ. અહીંયા સાયકલ, એ શું છે? ગુજરાતી શબ્દ છે. તો એનો હિન્દી શબ્દ શું થશે? સાયકિલ. પછી છે ખુરશી, એનો હિન્દી શબ્દ શું થશે? ખુરશી. એના પછી છે અરીસો, એ શું છે? ગુજરાતી શબ્દ. તો આપણે શું લખવાનું છે? હિન્દી શબ્દ આ ઈ ના. પછી છે ફટાકડા, એનું શું થશે હિન્દી? પટાખે. પછી છે બળદ, એનું શું થશે? આ બળદ શું છે? એ હિન્દી શબ્દ, ગુજરાતી શબ્દ છે, પણ આપણે શું લખવાનું છે? હિન્દી. તો બે લ. એના પછી છે ખાંડણી, એ ગુજરાતી શબ્દ છે, પણ આપણે એને શું લખવાનું છે? હિન્દી શબ્દમાં ઓખલી. તો વિદ્યાર્થી મિત્રો, આપણે જે પાઠ 3 શબ્દ પરિચયનો જે અધૂરા પ્રશ્નો સ્વાધ્યાયમાં હતા, એ આજે આપણે એનો અભ્યાસ કર્યો. તો વિદ્યાર્થી મિત્રો, એ તમારે સારા અક્ષરે વિષયની નોટમાં લખવાના રહેશે. તો વિદ્યાર્થી મિત્રો, જે મેં તમને કહ્યું એ તમારે જે અભ્યાસ આપણે કર્યો એ સારી રીતે સમજવાનું છે, અને વિષયની નોટમાં હું જે PDF મોકલું એ સારા અક્ષરે તમારે લખવાની પણ રહેશે. હવે પછીના તાસમાં આપણે મળીશું.